हेलो स्टूडेंट्स, अहीं आगळ उदाहरण जोईए छे। आपणे शुं कहे छे, साबित करो के जो एफ फ्रॉम ए टू बी अने जी फ्रॉम बी टू सी एक एक विधेय होय तो जीओ एफ पण एक एक विधेय छे एवुं आपणे साबित करवुं छे। तमने बे विधेयो आपेला छे, एफ फ्रॉम ए टू बी अने जी फ्रॉम बी टू सी, अने बन्ने विधेयो केवा विधेयो कीधेला छे? एक एक विधेय। तो जीओ एफ पण एक एक विधेय छे एवुं आपणे साबित करवुं छे। एक एक विधेय केवी रीते साबित थाय? तो का तो घटकों जुदा जुदा, तो प्रतिबिंब जुदा जुदा। अहींया घटकोनी तो वात करी नथी, एटले आपणे एवुं कही शकाय के प्रतिबिंब समान होय तो घटकों समान छे एवुं आपणे साबित करी शकीए। तो एना माटे आपणे धारो के जीओ एफ, जीओ एफ क्यांथी क्यांनું विधेय छे? ए थी सीनું, એટલે એ માટે આપણે એક્સ વન એક્સ ટુ જ લઈએ છે। એટલે ધારો કે એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ પ્રદેશ, એટલે એ માટે ધારો કે જીઓ એફ ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ જીઓ એફ ઓફ એક્સ ટુ લીધું, જીઓ એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ જીઓ એફ ઓફ એક્સ ટુ, તો ઇમ્પ્લાઇઝ આને કહેવાશે જી ઓફ એફ ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ ટુ, બરાબર? જી ઓફ એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ ટુ, તો એને કહેવાય એફ ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ। કારણ શું લખીશું? જી એ એક એક વિધેય છે, બરાબર? અને એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય તો શું લઈ શકાય? કે એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ। તો એનું કારણ શું થાય? એફ એ એક એક વિધેય છે। તમને આપેલી જ છે બંને માહિતી કે એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી બંને એક એક વિધેય છે જ, બરાબર? તો જી ઓફ એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ ટુ હોય તો એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ થાય, જે જીનો ખૂણો છે, વિધેય જીનો ખૂણો છે, કારણ કે જી એક એક વિધેય છે। અને એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય તો એક્સ વન બરાબર એક્સ ટુ થાય, કારણ કે એફ એ એક એક વિધેય છે। માટે આપણે લીધું હતું જીઓ એફ ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ જીઓ એફ ઓફ એક્સ ટુ, તો ઇમ્પ્લાઇઝ આપણને મળ્યું એક્સ વન બરાબર એક્સ ટુ। માટે આપણે કહી શકીએ કે જીઓ એફ પણ કેવું વિધેય છે? એક એક વિધેય છે। જીઓ એફ પણ કેવું વિધેય છે? એક એક વિધેય છે। ઓકે, ચાલો બીજો દાખલો જોઈએ। જો એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી વ્યાપ્ત હોય તો સાબિત કરો કે જીઓ એફ, જીઓ એફ ફ્રોમ એ ટુ સી પણ વ્યાપ્ત વિધેય છે। તો જીઓ એફ ફ્રોમ એ ટુ સી પણ વ્યાપ્ત વિધેય છે એવું આપણે સાબિત કરવું છે। તો આપણને આપેલી માહિતી જો પહેલાં વાત કરીએ તો એફ અને જી બંને વ્યાપ્ત વિધેય છે, માટે શું કહી શકાય? કે ઝેડ બિલોંગ્સ ટુ સી ને સંગત, કેમ કે આપણે પહેલાં મળેલું લઈશું એ થી સી છે ને, એટલે પ્રત્યેક ઝેડ બિલોંગ્સ ટુ સી માટે એક્સ બિલોંગ્સ ટુ એવો મળવો જોઈએ કે જેથી એફ ઓફ એક્સ, જીઓ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ ઝેડ થાય, બરાબર? તો આપણે એના માટે અહીંયાથી લઈશું, પહેલાં જી એ વ્યાપ્ત વિધેય છે, જી એ વ્યાપ્ત વિધેય છે, બરાબર? માટે શું કહેવાય? માટે પ્રત્યેક ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ સી માટે વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી એવો મળે કે જેથી જી ઓફ વાય ઇક્વલ્સ ટુ ઝેડ થાય, બરાબર? બીજું શું કહે છે? એફ એ વ્યાપ્ત વિધેય છે, માટે પ્રત્યેક y belongs to b માટે x belongs to a એવો મળે કે જેથી f of x equal to શું થાય? y થાય, બરાબર? હવે તમારે શું જોવું, સાબિત કરવું છે કે જીઓ એફ એ વ્યાપ્ત વિધેય છે। તો જીઓ એફ ઓફ એક્સ, કેમ કે એથી જ છે ને, એટલે જીઓ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું કહીશું? જી ઓફ એફ ઓફ એક્સ, અને જી ઓફ એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ એટલે શું છે? વાય, અને જી ઓફ વાય, તો જી ઓફ વાય એટલે શું છે? ઝેડ, માટે જીઓ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ ઝેડ મળે છે, બરાબર? માટે એવું કહેવાય કે માટે પ્રત્યેક ઝેડ બિલોંગ્સ ટુ
કેપિટલ સી માટે એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ એવો મળે છે કે જેથી જીઓ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ થાય. માટે જીઓ એફ વ્યાપ્ત વિધેય છે. જીઓ એફ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. ચાલો, અહીંયા ઉદાહરણમાં એવું કહે છે, એવા બે વિધેયો એફ અને જી, એવા બે વિધેયો એફ અને જીનો વિચાર કરો કે જેથી જીઓ એફ વ્યાખ્યાયિત હોય અને એક એક હોય. તો શું એફ અને જી બંને એક એક વિધેય હોય તે જરૂરી છે? જો હા પાડવી હોય તો સાબિતી આપવી પડે, અને ના પાડવી હોય તો કોઈ એક ઉદાહરણ તો એટલીસ્ટ જોઈએ. તો અહીંયા આગળ આપણે ધારો કે લઈએ છે એફ ઇક્વલ ટુ છે 1 2 3 4 થી 1 2 3 4 5 6, અને એફ એક્સ ઇક્વલ ટુ એક્સ. એફ એક્સ ઇક્વલ ટુ એક્સ એટલે કે એફ ઓફ 1 બરાબર 1 થશે, એફ ઓફ 2 બરાબર 2 થશે, એફ ઓફ 3 બરાબર 3 થશે, અને એફ ઓફ 4 બરાબર 4 થશે. 5 અને 6 બાકી રહેશે, પણ એફ એક એક વિધેય તો થયું. ઓકે, ચલો જી માટે વાત કરીએ છીએ કે જી ફ્રોમ 1 2 3 4 5 6 ટુ 1 2 3 4 5 6, અને એક્સની કિંમત જો 1 2 3 4 હોય તો એના માટે જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ છે, તથા જી ઓફ 5 અને જી ઓફ 6 બંનેની કિંમત કેટલી છે? 5 છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આગળ સ્પષ્ટ રીતે દેખાય છે કે જી એક એક વિધેય નથી, કેમ કે 5 અને 6 અલગ અલગ સભ્યો છે, પણ એના પ્રતિબિંબ કેવા છે? સમાન છે. પણ અહીંયા આગળ 1 2 3 અને 4 માટે જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ લીધું છે આપણે, એટલે આપણે જીઓ એફને બતાવવાનું છે ને. તો જીઓ એફ ક્યાંથી ક્યાંનું વિધેય હોય? તો કે એફના પ્રદેશથી જીનો સ્વપ્રદેશ. એફનો પ્રદેશ કયો છે? 1 2 3 4 થી જીનો સ્વપ્રદેશ એટલે 1 2 3 4 5 અને 6. ઓકે, તો 1 2 3 4 વન બાય વન લેતા જઈએ તો જીઓ એફ ઓફ 1 એટલે જી ઓફ એફ ઓફ 1, તો જી ઓફ એફ ઓફ 1, એફ ઓફ 1 એટલે 1, અને જી ઓફ 1 પણ 1 જ થાય, કેમ કે જી ઓફ એક્સ બી એક્સ છે. બરાબર, એવી જ રીતે જીઓ એફ ઓફ 2, તો જી ઓફ એફ ઓફ 2 એટલે કે જી ઓફ એફ ઓફ 2 એટલે 2, અને જી ઓફ 2 પણ 2. એવી રીતે જીઓ એફ ઓફ 3, તો જી ઓફ એફ ઓફ 3 એટલે કે જી ઓફ એફ ઓફ 3 એટલે 3, તો જી ઓફ 3 પણ 3 થશે, અને જીઓ એફ ઓફ 4, તો જી ઓફ એફ ઓફ 4 એટલે કે જી ઓફ એફ ઓફ 4 કેટલા થાય? 4, અને જી ઓફ 4 પણ 4. 1 2 3 4 માટે તો એ જ છે. તો જીનો જે પ્રદેશના ઘટકો છે એના માટે તો તમને અહીંયા અલગ અલગ પ્રતિબિંબ મળે છે. માટે એવું કહેવાય કે જીઓ એફ એ એક એક વિધેય છે, પણ અહીં જી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ જી ઓફ 6 ઇક્વલ ટુ 5 છે. માટે જી એ એક એક વિધેય નથી. જી એ એક એક વિધેય નથી. ઓકે, ક્લિયર. ચલો આગળ વાત કરીએ. તો શું કહે છે? જો જીઓ એફ વ્યાપ્ત હોય તો એફ અને જી બંને વ્યાપ્ત હોય તે જરૂરી છે. તો કે જો હા પાડવી હોય તો સાબિતી આપવી પડે ફરીથી, અને જો ના પાડવી હોય તો એક એક્ઝામ્પલ આપવું પડશે. તો અહીંયા આગળ પણ આપણે ઉદાહરણ એવું લઈએ છીએ કે એફ ફ્રોમ 1 2 3 4 થી 1 2 3 4. ઓકે, અને એના માટે એફ ઓફ વન ઇક્વલ ટુ 1, એફ ઓફ 2 ઇક્વલ ટુ 2, એફ ઓફ 3 અને એફ ઓફ 4 બંનેની કિંમત લઈએ છીએ 3. બરાબર, એટલે એફ વ્યાપ્ત વિધેય થતું નથી. ઓકે, હવે જી માટે વાત કરીએ. તો જી ક્યાંથી ક્યાંનું વિધેય લઈશું? તો અહીંયા જે પ્રમાણે લીધું છે એ પ્રમાણે વાત કરીએ તો કે 1 2 3 4 થી 1 2 3, કેમ કે એક તો વ્યાપ્ત બતાવીએ ને. બરાબર, અને અહીંયા આગળ જી ઓફ 1 ઇક્વલ ટુ 1, જી ઓફ 2 ઇક્વલ ટુ 2, અને જી ઓફ 3 ઇક્વલ ટુ જી ઓફ 4 ઇક્વલ ટુ 3 લઈ લઈએ છીએ. તો જી વ્યાપ્ત છે પણ એફ વ્યાપ્ત વિધેય નથી. હવે જીઓ એફની વાત કરીએ તો જીઓ એફ ક્યાંથી ક્યાંનું વિધેય થાય? એફના પ્રદેશથી જીનો સ્વપ્રદેશ. એફનો પ્રદેશ એટલે 1 2 3 4, અને જીનો સ્વપ્રદેશ એટલે 1 2 3. ઓકે, તો જીઓ એફ ઓફ 1 એટલે જી ઓફ એફ ઓફ 1,
जी ऑफ एफ ऑफ वन है वन अने जी ऑफ वन पण वन है जी ओ एफ ऑफ टू એટલે जी ऑफ एफ ऑफ टू तो जी ऑफ एफ ऑफ टू एट टू अने जी ऑफ टू पण टू है जी ओ एफ ऑफ थ्री तो जी ऑफ एफ ऑफ थ्री जी ऑफ एफ ऑफ थ्री अने एफ ऑफ फोर बने की किमत थ्री है अने जी ऑफ थ्री पण थ्री है अने जी ओ एफ ऑफ फोर तो जी ऑफ एफ ऑफ फोर एफ ऑफ फोर ए पण थ्री है एट्ले जी ऑफ थ्री अने जी ऑफ थ्री फरीथी आवशे थ्री बराबर माटे अहींया आगळी जोईए विस्तार जोईए तो वन टू अने थ्री आवे छे जे स्वप्रदेश छे माटे जी ओ एफ ए व्याप्त विधेय छे પણ આપણને અહીંયાથી ખબર પડે છે કે એફનો વિસ્તાર છે વન ટુ અને થ્રી અને સપ્રદેશ છે વન ટુ થ્રી ફોર તો પણ એફ એ વ્યાપ્ત વિધેય નથી એફ એ વ્યાપ્ત વિધેય નથી ઓકે ક્લિયર એટલે એવું જરૂરી નથી કે એફ એ વ્યાપ્ત વિધેય થાય ઓકે ચલો આગળ વધીએ તો શું કહે છે એફ વન ટુ થ્રીથી એ બી સી एफ ऑफ वन इक्वल टू ए एफ ऑफ टू इक्वल टू बी और एफ ऑफ थ्री इक्वल टू सी द्वारा एक एक अने व्याप्त विधेय व्याख्यायित करवामां आवेल छे साबित करो कि एक विधेय जी फ्रॉम ए बी सी टू वन टू थ्री एवं अस्तित्व धरावे छे कि जेथी जी ओ एफ इक्वल टू आई एक्स थाय अने एफ ओ जी इक्वल टू आई वाय थाय ज्यां एक्स बराबर शू छे वन टू थ्री अने वाय बराबर शू छे ए बी सी ओके तो धारो कि आपणने अहींया जे जी आप्युं छे जी विधेय लईए छे કે જી ફ્રોમ એ બી સી ટુ વન ટુ થ્રી અને આના કરતાં રિવર્સ લઈ લો એ જી ઓફ એ ઇક્વલ ટુ વન જી ઓફ બી ઇક્વલ ટુ ટુ અને જી ઓફ સી ઇક્વલ ટુ થ્રી છે માટે એફ ક્યાંથી ક્યાંનું વિધેય છે આને આપણે એક્સ કીધો છે ને અને આને વાય એટલે એક્સથી વાયનું વિધેય થયું એફ ફ્રોમ એક્સ ટુ વાય અને જી ફ્રોમ વાય ટુ એક્સ માટે એફ ઓ જી તો જીના પ્રદેશથી એફનો સપ્રદેશ જીનો પ્રદેશ વાય અને એફનો સપ્રદેશ વાય એટલે એફ ઓ જી વાયથી વાયનું વિધેય થશે ઓકે અને એફ ઓ જી ઓફ વાયથી વાય વાય એટલે કોણ છે એ બી સી છે ને તો એફ ઓ જી ઓફ એ તો શું થાય એફ ઓફ જી ઓફ એ એટલે કે એફ ઓફ જી ઓફ એ કેટલા છે વન અને એફ ઓફ વન એટલે પાછો એ એવી રીતે એફ ઓ જી ઓફ બી તો એફ ઓફ જી ઓફ બી એફ ઓફ જી ઓફ બી એટલે ટુ ને એફ ઓફ ટુ એટલે પાછો બી એ જ રીતે એફ ઓ જી ઓફ સી તો એફ ઓફ જી ઓફ સી એટલે કે એફ ઓફ થ્રી અને એફ ઓફ થ્રી એટલે પાછો સી મળે માટે એફ ઓ જી ઓફ એ ઇક્વલ ટુ એ એફ ઓ જી ઓફ બી ઇક્વલ ટુ બી ને એફ ઓ જી ઓફ સી ઇક્વલ ટુ સી બરાબર માટે આવું કહેવાય કે એફ ઓ જી ઓફ વાય ઇક્વલ ટુ વાય થાય છે માટે એફ ઓ જી ઇક્વલ ટુ શું થયું આઈ વાય બરાબર આ જ પ્રમાણે જી ઓ એફ ક્યાંથી ક્યાંનું વિધેય થાય એક્સથી એક્સનું અને જી ઓ એફ ઇક્વલ ટુ શું મળશે આઈ એક્સ માટે આપણને જે કીધું છે એ પ્રમાણે વિધેય જી એવું મળે છે કે જેથી એફ એ વ્યસ્ત સંપન્ન થાય અને જી ઓ એફ ઇક્વલ ટુ આઈ એક્સ ને એફ ઓ જી ઇક્વલ ટુ આઈ વાય મળે એવું વિધેય આપણને મળે છે ઓકે એક્સ પરનું અને જી ઓ એફ એ જી ઓ એફ એ એક્સ પરનું અને એફ ઓ જી એ વાય પરનું તદેવ વિધેય છે ઓકે ચલો આગળ વાત કરીએ આપણે તો ધારો કે એફ ફ્રોમ એન ટુ વાય એ એફ એક્સ ઇક્વલ ટુ ફોર એક્સ પ્લસ થ્રી દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે જ્યાં વાય બરાબર શું છે વાય બિલોન્ગ્સ ટુ એન જ્યાં કોઈક એક્સ બિલોન્ગ્સ ટુ એન માટે વાય ઇક્વલ ટુ છે ફોર એક્સ પ્લસ થ્રી એટલે આ તમારો જે વાય છે એ જ તમને અહીંયા આગળ આપેલો છે એટલે વિસ્તાર અને સપ્રદેશ સમાન છે તો સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને તેનું પ્રતિવિધેય શોધી કાઢો બરાબર તો વાય માટે આપણે જે વાત કરી છે અહીંયા કે વાય બિલોન્ગ્સ ટુ એન અને કોઈક એક્સ માટે વાય ઇક્વલ ટુ તમને પહેલેથી આપી જ દીધું છે ફોર એક્સ બરાબર થ્રી બરાબર વાય ઇક્વલ ટુ પહેલેથી આપી જ દીધું છે ફોર એક્સ પ્લસ થ્રી તો એના પરથી ફોર એક્સ ઇક્વલ ટુ શું થાય વાય માઇનસ થ્રી અને એના પરથી એક્સ ઇક્વલ ટુ શું થશે વાય માઇનસ થ્રી બાય ફોર એક્સ ઇક્વલ ટુ શું મળે
y माइनस 3 बाय 4 અને x એટલે શું કહેવાય g ઓફ y તો g ઓફ y મળી ગયું y માઈનસ 3 બાય 4 g ઓફ y મળી ગયું y માઈનસ 3 બાય માટે g ફ્રોમ y ટુ n મળે અને g ઓફ y ઇક્વલ ટુ મળ્યું y માઈનસ 3 બાય 4 ઓકે હવે તમે શું બતાવશો f o g અને g o f તમારી પાસે f ઓફ x પણ છે અને g ઓફ y પણ છે તો હવે f o g f o g ક્યાંથી ક્યાંનું વિધેય થાય જીના પ્રદેશથી એફનો સપ્રદેશ એટલે જીનો પ્રદેશ વાય એફનો સપ્રદેશ વાય અને એફ ઓ જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ વાય એટલે કે એફ ઓફ જી ઓફ વાય શું છે વાય માઇનસ 3 બાય 4 અને એને તમે એક્સ સમજી લો તો એફ ઓફ એક્સ શું છે 4 ઇન્ટુ એક્સ પ્લસ 3 એક્સ કોણ છે વાય માઇનસ 3 બાય 4 ઓકે તો આ 4 ઉડી જશે શું વધે વાય માઇનસ 3 પ્લસ 3 એટલે કે વાય થઈ જાય એટલે એફ ઓ જી ઓફ વાય ઇક્વલ ટુ વાય થાય છે માટે એફ ઓ જી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આઈ વાય એફ ઓ જી ઇક્વલ ટુ શું મળ્યું આઈ વાય અને જીઓ એફ તો જીઓ એફ ક્યાંથી ક્યાંનું વિધેય થાય એફના પ્રદેશથી જીનો સપ્રદેશ એફનો પ્રદેશ કયો એન જીનો સપ્રદેશ કયો એન એટલે એનથી એનનું વિધેય થાય અને જીઓ એફ ઓફ એક્સ એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ થાય તો જી ઓફ એફ ઓફ એક્સ કેટલા છે 4x પ્લસ 3 અને હવે જી ઓફ એક્સ એટલે કે જી ઓફ વાય શું છે વાય માઇનસ 3 અપોન 4 આ વાય કોણ છે 4x પ્લસ 3 તો આ પ્લસ 3 માઇનસ 3 ઉડી જશે શું વધવાનું 4x અપોન 4 દેટ ઇઝ એક્સ એટલે એફ ઓ જી ઓ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ છે માટે જી ઓ એફ ઇક્વલ ટુ શું મળ્યું આઈ એક્સ માટે એફ ઓ જી ઇક્વલ ટુ મળે છે આઈ વાય અને જીઓ એફ ઇક્વલ ટુ મળે છે આઈ એક્સ માટે એફ એ કેવું છે વ્યસ્ત સંપન્ન અને એફ ઇન્વર્સ ઇક્વલ ટુ શું મળે છે જી મળે છે જી ક્યાં છે આ રહ્યું બરાબર એફ ઇન્વર્સ ઇક્વલ ટુ શું મળે છે જી જી ઓફ વાય ઇક્વલ ટુ વાય માઇનસ 3 બાય 4 અથવા તો એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 3 બાય 4 એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 3 બાય 4 એવું લખો તો પણ ચાલે ઓકે ચાલો આગળ વધીએ ધારો કે વાય ઇક્વલ ટુ આપ્યું છે અહીંયા વાય ઇક્વલ ટુ છે એન સ્ક્વેર જ્યાં એન બિલોંગ્સ ટુ કેપિટલ એન અને સબસેટ ઓફ એન થાય તો વિધેય એફ ફ્રોમ એન ટુ વાય આ વાયની અંદર કોણ છે બધા પૂર્ણવર્ગ પ્રાકૃતિક સંખ્યાઓના પૂર્ણવર્ગ આપેલા છે અને એફ ઓફ એન ઇક્વલ ટુ એન સ્ક્વેર જ કીધું છે ને બરાબર તો સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે અને એફનું પ્રતિવિધેય શોધો સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે અને એફનું પ્રતિવિધેય શોધો તો અહીંયા આગળ તમને વાય બરાબર એન સ્ક્વેર આપેલું જ છે વાય ઇક્વલ ટુ એન સ્ક્વેર આપેલું જ છે માટે એન ઇક્વલ ટુ થશે રૂટ વાય માટે જી ફંક્શન લેવાનું છે વાયથી એન અને જી ઓફ વાય ઇક્વલ ટુ શું લઈશું રૂટ વાય જી ઓફ વાય ઇક્વલ ટુ શું લઈશું રૂટ વાય ઓકે તો વન બાય વન જોતા જઈએ એફ ઓ જી ક્યાંથી ક્યાંનું વિધેય થાય જીના પ્રદેશથી એફનો સપ્રદેશ જીનો પ્રદેશ કયો છે વાય એફનો સપ્રદેશ કયો છે વાય તો વાયથી વાયનું વિધેય થાય અને એફ ઓ જી ઓફ વાય એટલે થશે એફ ઓફ જી ઓફ વાય જી ઓફ વાય એટલે રૂટ વાય અને એફ ઓફ એન શું છે એન સ્ક્વેર એટલે કે રૂટ વાયનો સ્ક્વેર એટલે વાય મળે માટે એફ ઓ જી ઇઝ ઇક્વલ ટુ મળે છે આઈ વાય તથા જીઓ એફ એફ એટલે એફના પ્રદેશથી જીનો સપ્રદેશ એફનો પ્રદેશ એન જીનો સપ્રદેશ એન એફનો પ્રદેશ એન જીનો સપ્રદેશ એન એટલે એનથી એનનું વિધેય થાય અને જીઓ એફ ઓફ એન એટલે કે જી ઓફ એફ ઓફ એન જી ઓફ એફ ઓફ એન એટલે થશે એન સ્ક્વેર અને જી ઓફ એન સ્ક્વેર એટલે રૂટમાં એન સ્ક્વેર એ થાય એન માટે જીઓ એફ ઓફ એન ઇક્વલ ટુ એન મળ્યું માટે જીઓ એફ ઇક્વલ ટુ શું છે આઈ એન જીઓ એફ ઇક્વલ ટુ શું છે આઈ એન એટલે એફ ઓ જી ઇક્વલ ટુ છે આઈ વાય જીઓ એફ ઇક્વલ ટુ છે આઈ એન માટે એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તથા એફ ઇન્વર્સ ઇક્વલ ટુ શું છે જી મળે છે માટે એફ ઇન્વર્સ ઓફ એન
इज इक्वल टू थे रूट एन, एफ इनवर्स ऑफ एन इक्वल टू थे रूट एन, केम के जी ऑफ वाय बराबर शू है रूट वाय, एट एफ इनवर्स ऑफ एन इक्वल टू शू थाय रूट एन। ओके चलो त्यार पछी विधेय एफ फ्रॉम एन टू एस, एफ फ्रॉम एन टू एस एफ एक्स इक्वल टू है फोर एक्स स्क्वेर प्लस ट्वेल्व एक्स प्लस फिफ्टीन, तो एना द्वारा व्याख्यायित विधेय है, तो साबित करो कि एफ फ्रॉम एन टू एस ए व्यस्त संपन्न है, ज्या एस ए एफ नो विस्तार है, એટલે સપ્રદેશ એસ છે અને વિસ્તાર પણ એસ છે, એટલે સપ્રદેશનો વિસ્તાર સમાન છે, એટલે આપેલું વિધેય વ્યાપ્ત તો છે જ બરાબર, અને એનું પ્રતિવિધેય શોધવું છે, તો પ્રતિવિધેય શોધવા માટે શું કામ કરીશું આપણે, તો કે વિસ્તાર અને સપ્રદેશ તો સમાન આપેલા જ છે, એટલા માટે વિસ્તાર અને સપ્રદેશ સમાન આપેલા જ છે, અને આપણને અહીંયા આગળ જે ઘટક લેવાના કીધા છે એનમાં લેવાના કીધા છે, તો આપણે આને સમજી લઈએ બરાબર, તો કે એફ ઓફ એક્સ એટલે વાય કહેવાય, અને એ વાયને હું લખું છું ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ ફિફ્ટીન બરાબર, તો આ થશે ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ, તો અંતિમ પદ આનું વર્ગમૂળ છે બે, એટલે આમાંથી બેને છૂટા પાડો તો છ, એમાંથી બેને છૂટા પાડો તો ત્રણ, એટલે અહીંયા આગળ આવશે નવ વત્તા છ બરાબર, એટલે આ થઈ જશે ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર પ્લસ સિક્સ બરાબર, માટે y ઇક્વલ ટુ થયું ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર પ્લસ સિક્સ, માટે ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ થશે y માઇનસ સિક્સ, માટે ટુ એક્સ પ્લસ થ્રી ઇક્વલ ટુ થશે રૂટમાં વાય માઇનસ સિક્સ, માટે ટુ એક્સ ઇક્વલ ટુ થશે રૂટમાં વાય માઇનસ સિક્સ અને માઇનસ થ્રી, અને માટે વાલો x મળી જશે રૂટમાં વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ, રૂટમાં y માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ બરાબર। હવે અહીંયા આગળ તમને જે વર્ગમૂળ મળે છે y માઇનસ સિક્સ, એટલે કે વાયની કિંમત જે લેવાની છે, વાયની જે કિંમત લેવાની છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિક્સ લેવી પડશે, કેમ કે વાસ્તવિક સંખ્યાની વાત છે બરાબર, અને અહીંયા ધન પૂર્ણાંકો જ લેવાના છે, એટલે કે એક્સની કિંમત જે મળવાની છે, વાયની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિક્સ લઈએ તથા એક્સ બિલોંગ્સ ટુ એન આપેલો છે, માટે આપેલું વિધેય એક એક વિધેય પણ થઈ જશે બરાબર। એટલે અહીંયા આગળ તમને વ્યાપ્ત તો આપેલું જ છે પહેલેથી, કે અહીંયા એસ એ સહપ્રદેશમાં તો છે જ અને એફનો વિસ્તાર પણ છે બરાબર, એટલે વ્યસ્ત સંપન્ન તો થઈ જાય, અને વ્યસ્ત સંપન્ન માટે આપણે બીજી રીતે પણ જોઈ શકીએ ને, બીજી રીતે કઈ રીતે જોઈ શકાશે, કે એફઓજી અને જીઓએફ બે વિધેય આપણે તદેવ વિધેય સાબિત કરીએ છીએ ને, તો આ વિધેય માટે હવે આપણે આવું લઈ શકીએ કે જી ફ્રોમ એસ ટુ એન, જી ફ્રોમ એસ ટુ એન અને જી ઓફ વાય, જી ઓફ વાય ઇક્વલ ટુ લઈએ છીએ રૂટમાં વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ, રૂટમાં વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ બરાબર। તો હવે તમારી પાસે વિધેય જી પણ છે અને વિધેય એફ પણ છે બરાબર, બંને વિધેય આપેલા છે, તો હવે વન બાય વન જોઈએ, તો જીઓ એફ, જીઓ એફ ક્યાંથી ક્યાંનું વિધેય થાય, એફના પ્રદેશથી જીનો સ્વપ્રદેશ, એફનો પ્રદેશ કયો છે એન, અને જીનો સ્વપ્રદેશ પણ છે એન, એટલે એનથી એનનું વિધેય થાય છે, અને જીઓ એફ ઓફ એન એટલે કે જીઓ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ, તો જી ઓફ એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ કેટલા છે, એફ ઓફ એક્સ કેટલા છે ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ ફિફ્ટીન, અને એને થોડુંક સજાઈને લખીએ તો શું લખાશે ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર અને પ્લસ સિક્સ કહેવાય આવું। હવે એને જી એપ્લાય કરી દો, જી એટલે શું કહીએ છીએ રૂટમાં વાય માઇનસ સિક્સ, એટલે આ જ તમારો વાય છે ને, એટલે રૂટની અંદર, રૂટની અંદર વાય માઇનસ સિક્સ એટલે ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર માઇનસ સિક્સ અને પ્લસ સિક્સ, સોરી પ્લસ સિક્સ તો આપેલા છે ને, અને માઇનસ સિક્સ અહીંયા લેવાના છે, ઓકે, અને પાછળ છે માઇનસ થ્રી અપોન ટુ, તો આ માઇનસ સિક્સ પ્લસ સિક્સ ઉડી જશે, શું રહ્યું બાકી રૂટમાં ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર માઇનસ થ્રી અપોન ટુ, તો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, તો આ રહેશે ટુ એક્સ પ્લસ થ્રી માઇનસ થ્રી અપોન ટુ, થ્રી થ્રી ઉડી ગયા ટુ એક્સ બાય ટુ, અને ટુ એક્સ બાય ટુ એટલે એક્સ, માટે જીઓ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ છે, એટલે કે જીઓ એફ શું મળે છે IN મળે છે, શું મળે છે IN, એ જ રીતે FOG, FOG ક્યાંથી ક્યાંનું વિધેય થાય, જીના પ્રદેશથી, એફનો સ્વપ્રદેશ, જીનો પ્રદેશ કયો છે S,
અને એફનો સપ્રદેશ પણ એસ, એટલે એસથી એસનું વિધેય થાય અને એફઓજી એફઓજી ઓફ વાય એટલે કે એફ ઓફ જી ઓફ વાય. જી ઓફ વાય શું છે? તો જી ઓફ વાય આપણને આપેલું છે રૂટમાં વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ. અને હવે એફ ઓફ એક્સ શું છે? એફ ઓફ એક્સ શું છે? ટુ એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર, જે છે એને બે વડે ગુણી કાઢો. એટલે રૂટમાં વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ, એને ગુણી કાઢો બે વડે, પ્લસ થ્રી હોલ સ્ક્વેર અને પ્લસ સિક્સ. ઓકે, તો આ ટુ ટુ ઉડી જશે, તો શું થાય? રૂટમાં વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી પ્લસ થ્રી હોલ સ્ક્વેર પ્લસ સિક્સ. થ્રી થ્રી ઉડી ગયા, વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય, તો વાય માઇનસ સિક્સ અને પ્લસ સિક્સ એટલે વાય જ વધશે. બરાબર, માટે એફઓજી ઓફ વાય ઇક્વલ ટુ વાય, માટે એફઓજી ઇઝ ઇક્વલ ટુ મળે છે આઈ વાય. એટલે જીઓ એફ ઇક્વલ ટુ મળ્યું આઈ એન, અને એફઓજી ઇક્વલ ટુ મળે છે આઈ વાય. માટે એફ એ કેવું વિધેય છે? વ્યસ્ત સંપન્ન છે. અને એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ જી, માટે એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? રૂટમાં એક્સ માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ. રૂટમાં એક્સ માઇનસ સિક્સ માઇનસ થ્રી અપોન ટુ છે. ઓકે, ચલો આગળ વાત કરીશું. શું કહે છે? વિધેયો એફ ફ્રોમ એન ટુ એન અને જી ફ્રોમ એન ટુ એન, એચ ફ્રોમ એન ટુ આર. એફ ફ્રોમ એન ટુ એન, જી ફ્રોમ એન ટુ એન અને એચ ફ્રોમ એન ટુ આર. એફ એક્સ ઇક્વલ ટુ ટુ એક્સ, જી ઓફ વાય ઇક્વલ ટુ થ્રી વાય પ્લસ ફોર, અને એચ ઓફ ઝેડ ઇક્વલ ટુ છે સાઇન ઝેડ. બરાબર, પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોન્ગ્સ ટુ એન માટે. તો વ્યાખ્યાયિત છે, તો સાબિત કરો કે એચ ઓ જી ઓ એફ ઇઝ ઇક્વલ ટુ એચ ઓ જી ઓ એફ. પહેલાં તો આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ શું કહેવાય? એચ ઓ જી ઓ એફ ઓફ એક્સ, એચ ઓ જી ઓ એફ ઓફ એક્સ, તો એને કહેવાય એચ ઓફ જી ઓ એફ ઓફ એક્સ. એટલે કે એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સ થાય આવું. તો એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ શું આપેલું છે આપણને? ટુ એક્સ. એટલે અહીંયા કહીશું ટુ એક્સ. ઓકે, પછી તો એચ ઓફ, ચલો જી ઓફ એક્સ, જી ઓફ એક્સ શું છે? જી ઓફ વાય આપ્યું છે થ્રી વાય પ્લસ ફોર, તો જી ઓફ ટુ એક્સ શું થશે? થ્રી ઇન્ટુ વાય પ્લસ ફોર. આ વાય કોણ છે? ટુ એક્સ. એટલે આ થઈ જશે એચ ઓફ સિક્સ એક્સ પ્લસ ફોર. ઓકે, અને હવે એચ ઓફ એક્સ શું છે? એચ ઓફ ઝેડ શું છે? સાઇન ઝેડ. એટલે અહીંયા એચ ઓફ આને ઝેડ કહી દઉં તો સાઇન ઝેડ થાય ને, એટલે સાઇન ઓફ સિક્સ એક્સ પ્લસ ફોર આવું આવશે પરિણામ. એને કહું છું રિઝલ્ટ નંબર એક. હવે જમણી બાજુની વાત કરીએ, તો એચ ઓ જી ઓ એફ ઓફ એક્સ, એટલે કે એચ ઓ જી ઓફ એફ ઓફ એક્સ, તો શું થાય? ટુ એક્સ. એટલે એચ ઓફ જી ઓફ ટુ એક્સ, ફરીથી એચ ઓફ જી ઓફ ટુ એક્સ એટલે થ્રી ઇન્ટુ ટુ એક્સ પ્લસ ફોર, એટલે એચ ઓફ સિક્સ એક્સ પ્લસ જી ઇન્ટુ, અહીંયા ખાલી ટુ એક્સ અને પ્લસ ફોર અલગ આવશે, એટલે સિક્સ એક્સ પ્લસ ફોર થાય. અને ફરીથી એને કહેવાય સાઇન સિક્સ એક્સ પ્લસ ફોર. પરિણામ નંબર બે, માટે એચ ઓ જી ઓ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ઓ જી ઓ એફ ઓફ એક્સ. માટે એચ ઓ જી ઓ એફ ઇઝ ઇક્વલ ટુ એચ ઓ જી ઓ એફ. ઓકે, ક્લિયર. ચલો આગળ વાત કરીએ. ધારો કે એસ ઇક્વલ ટુ છે વન ટુ થ્રી, જે નીચે આપેલ વિધેય એફ ફ્રોમ એચ ટુ એસ નો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો, અને જો એફ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો તે શોધો. એફ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો તે શોધવાની વાત કરે છે. તો અહીંયા આગળ વિધેય જોઈને ખબર પડી જાય એમ છે કે એનું વ્યસ્તનું અસ્તિત્વ થશે કે નહીં થાય. બરાબર, તો પહેલું છે
1 1 2 2 3 3 એનો મતલબ શું થયો? 1 1 2 2 3 3 નો મતલબ કે એફ ઓફ 1 ઇક્વલ ટુ 1, એફ ઓફ 2 ઇક્વલ ટુ 2, ને એફ ઓફ 3 ઇક્વલ ટુ 3 થાય ને એવું. હા, એફ ઓફ 1 ઇક્વલ ટુ 1, એફ ઓફ 2 ઇક્વલ ટુ 2, અને એફ ઓફ 3 ઇક્વલ ટુ 3. બરાબર, માટે એફ એ સ્પષ્ટ છે કે એફ એ 1 1 અને વ્યાપ્ત છે, તથા એફ એ કેવું વિધેય છે? તદેવ વિધેય છે. કેવું વિધેય છે? તદેવ વિધેય છે. માટે એફ ઇન્વર્સ બરાબર શું મળશે? એફ મળશે. એફ ઇન્વર્સ બરાબર શું મળશે? એફ ઇન્વર્સ. એટલે માટે એફ ઇન્વર્સ લખવું હોય તો લખી શકાય આનું આ જ 1 1 2 2 અને 3 3. ઓકે, ચલો પછી બી. તો અહીંયા આગળ એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 ઇક્વલ ટુ 1 છે, માટે એફ એ 1 1 વિધેય નથી, માટે એફ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એફ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. ઓકે, ચલો ત્રીજું, એફ ઓફ 1 3, એફ ઓફ 3 2 અને એફ ઓફ 2 1. બરાબર, એફ ઓફ 1 તો 3, એફ ઓફ 3 તો 2, અને એફ ઓફ 2 તો 1. માટે એફ એ 1 1 અને વ્યાપ્ત છે, માટે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો એફ ઇન્વર્સ સીધે સીધું જ લખી શકાય છે ને. એફ ઇન્વર્સ શું લખાશે? 1 3 છે તો 3 1, 3 2 છે તો 2 3, અને 2 1 છે ત્યાં 1 2. ઓકે, ક્લિયર આટલું? તો વધુ આવતા અંકે.